રાયજી મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. અમદાવાદ ખાતે જાંબુવતી માતા સાથે કૃષ્ણ ભગવાનની આ પ્રતિમાના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે. એમાંય કૃષ્ણ જન્મોત્સવ ઉજવણીમાં સમગ્ર અમદાવાદ શહેરમાંથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. રાત્રે 12 વાગે નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલકીના જય ઘોષ સાથે વાતાવરણ પણ કૃષ્ણમય બન્યું હતું. આજનો જે પ્રસંગ છે એ જન્માષ્ટમીનો પ્રસંગ છે, એટલે આ દિવસે જન્મ કૃષ્ણ ભગવાનનો થાય છે. આ દિવસે સવારથી 5:30 વાગે ભગવાનની મંગળારતી કરવામાં આવે છે અને એમને સોના ચાંદીના જરીના વસ્ત્રોનો અને અલંકારનો અને આભૂષણના પ્રવેશ કરવામાં આવે છે અને નિત નવી વાનગીઓને એમને પ્રસાદ ધરવામાં આવે છે. અત્યારે 12 વાગે એક્ઝેક્ટ કૃષ્ણ ભગવાનનો જન્મ થશે અને એ રીતે સખત ક્રાઉડ અહીંયા આગળ આવે છે. એટલે આજના દિવસમાં જે બહાર રહેવા ગયેલા હોય છે એ લોકો પણ આજનો પ્રસંગ ચૂકતા નથી અને દર્શન કરવા અવશ્ય આવે છે. જેમ કાદવમાં કમળ ફૂલે એવી રીતે મધ્યમ વિસ્તારની અંદર અંચુરાય સજોડે આજે અમદાવાદ ખાતે પહેલું મંદિર છે. ધારિયા લોકોના જે માણસના બાંધે છે શિરાણી કામ પૂરું કરે છે, એટલો તો વિશ્વાસ છે ભગવાન ઉપર લોકોને કે જેની કોઈ કલ્પના બહારની વસ્તુ છે. ભગવાન બી એટલો એવો છે કે જે કે ગરીબ લોકો કે મધ્યમ વર્ગ માટે એટલી જ રાહત આપે છે, એટલા જ કામ ભગવાનના કરે છે. એ એના દ્વારા આવેલો થોડો પાછો જતો નથી, રોતો આવેલો માણસ હસતો જાય લાઈફમાં. ભગવાને અમારા મંત્રી લવલેશભાઈ મહેતા છે એમના લીધા પછી નવું અન્નક્ષેત્ર ચાલુ કર્યું, ભંડારો ચાલુ કર્યા. દિવાળીની અંદર 250 ગ્રામનું 500 ગ્રામ મગજનું પેકેટ, ચવાણાનું પેકેટ, વિસ્તારની અંદર કોઈ માણસને માંદગી આવી મરી ગયો એ લોકો માટેની જેટલી સહાય થતી છે રણછોડજી મંદિર જીવનની અંદર આજે 30 વર્ષથી તો જોવું છું, એટલું બી પબ્લિક એની કોઈ ગણતરી બાકી અમારે. અને કલ્પના વગરના લોકો નાચશે અને કંઈક કંઈક ચોકલેટો ઉછાળશે અને કંઈક કંઈક પ્રસાદ ધરાવશે, કોઈ ચરણ સ્પર્શ કરો આખા ઉદા થઈ દર્શન કરશે. આજે આશ્ચર્ય જેવું થાય એવું આ મંદિરની અંદર જન્માષ્ટમી દાડે બને છે. લોકો ભાવિ ભક્તો એટલો બધા વાકુલ થઈ જાય છે કે જવાનું નામ નથી. સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.